નર્મદામાં બ્રિજના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બ્રિજની કામગીરીમાં વિલંબ થવા સહિતના પ્રશ્ને પ્રજાજનોને ખુલાસો કરવા એક પત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જે સામે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અને ભરૂચના ધારાસભ્યે આકરી પ્રતિક્રિયા આપી છે। કોંગી અગ્રણી સંદીપ માંગરોલાએ નર્મદામાં બ્રિજનું કામ 30 મહિનામાં પૂર્ણ થવાનું હતું, તેને 70 મહિના થયા તે માટે કોણ જવાબદાર, વિલંબના કારણે પ્રોજેક્ટ કોસ્ટમાં કેટલો વધારો થયો, આ માટે ભાજપના સ્થાનિક આગેવાનો અને આરએનબીના કાર્યપાલક ઇજનેર બ્રિજને ભૂલાવ સુધી વિસ્તૃત કરવાનું કારણ આગળ ધરે છે। આ અંગે સરકાર તરફથી જવાબદારો સામે કરેલ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવા અપીલ કરી છે। યુવક કોંગ્રેસ દ્વારા પ્રજાને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરાવવા બ્રિજ શરૂ કરી દેવાના અલ્ટિમેટમ બાદ માત્ર 2 અઠવાડિયામાં લોકાર્પણ સમારંભ કરવા કરતાં ઈ લોકાર્પણ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી શક્યા હોત। ગતિશીલ સરકારમાં બ્રિજને પ્રજાની સેવામાં મૂકવામાં વિલંબના સાચા કારણો રજૂ કરવાની માંગણી કરવામાં આવી છે। કોંગી અગ્રણી સંદીપ માંગરોલાના આ પ્રશ્નો અંગે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આવા પ્રશ્નોને ગણકારવામાં પણ આવતા ન હોવાનું કહ્યું હતું। આજરોજ જે કોંગ્રેસના સરકારી આગેવાન સંદીપ માંગરોલા દ્વારા જે લેટર સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે એના માટે આપ શું કહો? સહકારી આગેવાન કયા મોડે તમે સહકારી આગેવાન એમને ગણાવો છો? સામાન્ય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જેને ફોર્મ ભરતા નથી આવડો, અણઆવડતના કારણે એમનો ફોન રદ થયું છે એવા કાગળ લખે, કોર્ટમાં જાય, જ્યાં પણ જાય, તેનો કોઈ જવાબ અમારી પાસે આપવાનો રહેતો નથી। એટલા માટે કે જેને ફોર્મ ભરતા નથી આવતું તેનો શું જવાબ આપો? ને રહી વાત આ ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદા બ્રિજ મૈયા બ્રિજ બની રહ્યો છે, જેનું ગુજરાત સરકારના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આવતીકાલે એટલે કે 12 તારીખે બપોર 2 કલાકે લોકાર્પણ થવાનું છે। આ ઐતિહાસિક નર્મદા મૈયા બ્રિજ કે જે એક નર્મદા મૈયા પર સૌથી લાંબામાં લાંબો 3 કિલોમીટરથી વધુ લંબાઈનો આ બ્રિજ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતો બ્રિજ, એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વર દહેજમાં આવેલી જીઆઈડીસીને જોડતો આ બ્રિજ, લોકોની સુખાકારી માટે જ્યારે ભાજપની ગુજરાત સરકાર વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સાહેબની સરકારમાં જ્યારે ધારાસભ્યો સંસદસભ્યો ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા મહેનત કરીને આવતીકાલે લોકો માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે, ત્યારે આવા પત્રો તો વાયરલ થયા કરે, જેના કંઈ કરવું જ નથી તે લોકો ને જેને સરકારમાં આવવા દેવા માટે પ્રજાએ ચુકાડો આપ્યો નથી એવા લોકોના પત્રોની અમે કોઈ ચર્ચા કરતા નથી। અમે તો બસ ચરાઈ વેટી લોકોના સુખાકારી માટે એક પછી એક આવા આયામો સર કરતા રહીશું। ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પણ કોંગ્રેસના આગેવાનોને આ રીતે આવેદનો અને નિવેદનો જ કરતા આવડે છે। ચાળીશ્વરના કેબલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યા બાદ 2 વર્ષ સુધી કોઈ કામગીરી થઈ ન હતી અને તે બાદ કેન્દ્રમાં ભાજપની સરકાર આવતા 2 વર્ષમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી હતી તે વાત ભૂલવી ન જોઈએ। પ્રજાએ 6 માસ પહેલાં જ કોંગ્રેસને જવાબ આપી દઈ સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ કરી દીધા છે। આમમાં નર્મદામાં બ્રિજના નિર્માણ દરમિયાન અને હવે લોકાર્પણ પ્રસંગે પણ આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આજરોજ જે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ આગેવાન અને સરકારી ક્ષેત્રે જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે સંદીપ માંગરોલાએ, એમણે જણાવ્યું છે કે આવતીકાલે જે નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છો ને જે સવાલો ઉભા થયા છે એના માટે આપ શું કહો? કોંગ્રેસ પાસે આવી જ અપેક્ષા હોય, કરવું કશું જ નહીં, થાય કશું જ નહીં અને ખાલી ખોટા નિવેદનબાજી કરવી। બ્રિજ તૈયાર નહોતો થયો ત્યારે નિવેદન કર્યું હતું કે બ્રિજ તૈયાર થઈ ગયો છે, ખુલ્લા મૂકતા નથી। ત્યારબાદ એક બીજા નેતાએ નિવેદન કર્યું, ત્યારબાદ ત્રીજો નેતા રહી ગયો, એને એમ થયું કે પબ્લિસિટીથી રહી જઈશ, તો ત્રીજા નેતાએ પણ નિવેદન કર્યું। કોંગ્રેસથી કશું થયું જ નથી। પબ્લિકે 6 મહિના પહેલાં સૌથી મોટો ચુકાદો આ જિલ્લામાં આપ્યો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં સુપડા સાફ થઈ ગયા, પબ્લિક પાસે જવાતું નથી। અને મારે તો સંદીપભાઈને પૂછવું છે કે 2012માં યુપીએ ગવર્મેન્ટે જ્યારે સરદાર બ્રિજની નજીક જે બ્રિજ બનાવવાનો હતો એનું લોકાર્પણ બહુ મોટા પાયે કરેલું અને તમારો જે શેકેલો પાપડ નહોતો ભાગ્યો, એ 2 વર્ષ તમે એમનેમ પડી ગયા। 14ની અંદર અમે ચૂંટાયા માન્ય નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બન્યાને તરત જ 2 વર્ષની અંદર એક કેબલ્સ છે બ્રિજ, ભારતનો સૌથી મોટો બ્રિજનું નિર્માણ કર્યું ને આજે કાર્યરત છે। એવી જ રીતે આ જ્યારે બ્રિજ થયો છે તો વિલંબ કેમ થયો? કોવિડના બહાના કાઢે જ કોવિડના બહાના કાઢનારા
આપણે એમ પૂછ્યું પણ તમારો નેતા રાહુલ ગાંધી ટ્વિટર પર બધાના મેસેજો આપે છે, એવી આ ટ્વિટરબાજી અને આવેદનબાજી બંધ કરી દો. અમે તો મેદાન પરના ખેલાડીઓ છે અને મેદાન પરના જ્યારે ખેલાડીઓ હોય ને તો અનેક વખતે છત્તા પાઠ હરાવ્યા છે આ કોંગ્રેસીઓને. એટલે આવા નિવેદનથી કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભ્રમાવાનો નથી. અને ડબલ જોરથી અંદર અમે બધા આમાં કામે લાગ્યા છે અને આ વિકાસના કામમાં અમે અમારા નાયબ મુખ્યપ્રધાન, અમારા મુખ્યપ્રધાન, પૂર્વ મુખ્યપ્રધાનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.